साबरकांठा ईडर में आज मुख्य प्रधान नीतिन पटेल हस्ते 23 करोड़ थी वधुना खर्चे तैयार करायेल नवीन सिविल हॉस्पिटल सहित तालुकाना अन्य 14 प्राथमिक आरोग्य केन्द्रना मकानोनुं पण लोकार्पण करवामां आव्युं हतुं। आ प्रसंगे बोलता नायब मुख्य प्रधाने जणाव्युं हतुं के गुजरात सरकार द्वारा छेवाड़ाना मानवीना सुखाकारी जीवन माटे हर हमेश माटे चिंता कराई छे, तेमज सरकार आम जनतानी सहाय माटे गाम सुधी पहोंचती रही छे। साबरकांठाना ईडरमां गुजरातना मुख्य प्रधान नीतिनभाई पटेलना वरद हस्ते आज नवी सिविल हॉस्पिटल सहित अन्य 14 जेटला प्राथमिक आरोग्य केन्द्रना भवनोनुं लोकार्पण करवामां आव्युं हतुं। आ प्रसंगे बोलता नीतिनभाई पटेले जणाव्युं हतुं के गुजरात सरकार भूतकाळनी सरकारो करता छेवाड़ाना व्यक्तिनी सुखाकारी जीवन माटे प्रयास करे छे। छेल्ला केટલાક વર્ષોમાં દરેક ગામ સુધી સરકાર પહોંચી છે, તેમજ પીવાના પાણીની સુવિધાથી લઈ 24 કલાક વીજળી અને 108 જેવી સુવિધા સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈ સુવિધાયુક્ત સ્કૂલ સુધીની સંપૂર્ણ તૈયારી સરકાર દ્વારા કરાઈ રહી છે। ત્યારે ઈડરમાં હવે ઘર આંગણે કરોડોના ખર્ચે તૈયાર થયેલી સિવિલ હોસ્પિટલ સહિત નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાન નથી, વધુ સારી આરોગ્યલક્ષી સેવાઓ પણ મળી શકશે। સાથોસાથ ઈડરના પાયારૂપ પ્રશ્નો માટે પણ જણાવ્યું હતું કે સ્થાનિક વિસ્તારમાં જમીન મળશે તો બાયપાસ રસ્તો પણ બનાવવાનું આયોજન કરવામાં આવશે। આ પ્રસંગે ગુજરાત સરકારના રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, સ્થાનિક સહિત ધારાસભ્ય હિતુ કનોડિયા તેમજ પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા ખાસ હાજર રહ્યા હતા। સાથોસાથ માસ્ક, સેનિટાઈઝર સહિત સોશિયલ ડિસ્ટન્સનું આજના પ્રોગ્રામમાં સંપૂર્ણપણે પાલન કરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। સાથે સાથે નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કોરોના મહામારી દરમિયાન છેવાડાના વ્યક્તિને સુખાકારી જીવન આપવા માટેનો પ્રયાસ કર્યો છે। અમારી વખતે આપણા બધાના ધ્યાન ઉપર આવ્યું કે કોરોનાના જે દર્દીઓને દાખલ કરીએ એમને શ્વાસની તકલીફ વધારે પ્રમાણમાં થાય છે અને એમનો ઓક્સિજનનું લેવલ 95-98થી વધારે રાખવા માટે, એને સુરક્ષિત રાખવા માટે પૂરેપૂરો ઓક્સિજન મળે અને ફેફસા કાર્યરત રહે એ ખૂબ ઉપયોગી અને જરૂરી છે। જો ઓક્સિજન લેવલ ઘટી જાય, ફેફસા કાર્યરત ઓછા થાય તો દર્દીનો જીવ જોખમમાં મુકાતો હોય છે, અને એટલા માટે મોટાભાગના દર્દીઓ જેમને શ્વાસની, ફેફસાની કે ઓક્સિજનની તકલીફ પડે એમને ઓક્સિજન ઉપર રાખવા પડે છે, વેન્ટિલેટર ઉપર રાખવા પડે છે, આયન મશીનથી ઓક્સિજન આપવો પડે છે। એ પ્રકારની સારવાર આટલા મોટા પ્રમાણમાં પ્રથમ વખત જરૂરિયાત ઊભી થઈ। આમ તો દરેક હોસ્પિટલમાં અત્યાર સુધી આપણે ઓક્સિજનના સિલિન્ડર એ રાખીએ જ છે, અને કોઈ દર્દીને ઓક્સિજન આપવાનો થાય તો સિલિન્ડરના ગેસથી ઓક્સિજન આપણે આપતા હતા, પણ એક સામટી મોટી જરૂરિયાત ઊભી થતાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર આવી બધી મોટી હોસ્પિટલો કે જ્યાં કોરોનાના વધારે દર્દીઓ કોવિડના આપણે દાખલ કરતા હતા ત્યાં પાઇપલાઇનથી જ આપણે ઓક્સિજન આપીએ છીએ, પણ એ પાઇપલાઇનનો ગેસ પણ પ્રેશર ઓછું ના પડે એ માટે મોટી ટાંકીઓ ઓક્સિજનની તાત્કાલિક આપણે નિર્માણ કરી એનો ઉપયોગ ચાલુ કરી દીધો, અને લાખો લીટર ગેસ ઓક્સિજન અત્યાર સુધી આપણે કોરોનાના દર્દીઓને સારવાર માટે વાપર્યો છે। એ જ પ્રમાણે જે મેડિકલ કોલેજો જ્યાં મોટા પ્રમાણમાં ઓક્સિજનની જરૂરિયાત પડે તો ત્યાં ગેસના સિલિન્ડરની સાથે સાથે મોટી ટેન્કો મારફત પણ ઓક્સિજન આપવાની વ્યવસ્થા, ટેન્કો બનાવવાનું વગેરે કામ પણ આપણે હાથ ઉપર લીધું છે, અને એ તબક્કાવાર જ્યાં જરૂર પડશે ત્યાં આપણે કરીશું। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં બોટલથી ગેસ જે ઓક્સિજન આપવાનો હતો એમાં વિવાદ સર્જાયો છે અને આપવાની ના પાડી હતી, એના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા? કોઈ જગ્યાએ કોઈ વિવાદ નથી। ગુજરાતની તમામ કોવિડ હોસ્પિટલોમાં સરકાર દ્વારા, અમારા ડૉક્ટરો દ્વારા, અમારા પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીઓની સારામાં સારી સારવાર સુવિધા કરવામાં આવે છે। લાખો દર્દીઓ જે આવ્યા એમની તમામ પ્રકારની સારવાર કરવામાં આવી છે, અને મોટાભાગના દર્દીઓ સાજા સારા થઈ સરકારી હોસ્પિટલો કે ખાનગી હોસ્પિટલ
એ ખાનગી હોસ્પિટલ પણ સરકાર એનો ખર્ચ ચૂકવે છે, એમાંથી સ્વસ્થ થઈને પરત ગયા છે. ક્યાંક નાના મોટા પ્રશ્નો થયા હશે, કારણ કે બહુ કપરો સમય હતો, બજારો બંધ, બધી જે જરૂરિયાતના સ્પેરપાર્ટ વગેરે મળવાનું પણ મુશ્કેલીવાળું હતું. એવા બધા સંજોગોમાં ક્યાંય કોઈ પ્રશ્ન થયો હોય તો અમે તાત્કાલિક એનું નિરાકરણ પણ કર્યું છે, પણ દર્દીઓને તકલીફ ના પડે, દર્દીઓનું જીવન જોખમમાં ના મુકાય એ પ્રમાણે સંપૂર્ણ સજાગ વિભાગ દ્વારા ઈડર તાલુકાનું મુખ્ય મથક, ઐતિહાસિક શહેર એવા ઈડરમાં સરકાર તરફથી નવી 100 પથારીની સિવિલ હોસ્પિટલ જે બનાવવામાં આવી છે, તમામ સાધન સામગ્રીથી સુસજ્જ, ડૉક્ટર પેરામેડિકલ સ્ટાફથી પણ બધી કામગીરી કરવા માટે કાર્યરત એવી આ હોસ્પિટલનું આજે લોકાર્પણ કર્યું છે. સાથે સાથે 4 તાલુકાના અંદર જે પેટા આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના જે મકાનો કાર્યરત થયા છે, જેના દ્વારા નાગરિકોની આરોગ્યની સેવાઓ શરૂ થઈ છે, એવા લગભગ 24 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત 15 જેટલા આરોગ્યના પ્રજાલક્ષી કામોનું પણ આજે લોકાર્પણ કર્યું છે. અને એનો લાભ ઈડર, આજુબાજુના ગામડા અને 4 તાલુકાના જે તે વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ખૂબ સારી રીતે મળશે. અમારા આરોગ્ય વિભાગના 2 પ્રકારની કામગીરી હોય છે, એક તો પરિવાર કલ્યાણની કામગીરી જેમાં સગર્ભા માતાથી માંડીને પ્રસૂતા માતા સુધીની એની બધી જ કાળજી રાખવી, બાળકનો સુરક્ષિત સારી રીતે એનો જન્મ થાય એ માટે માતાઓને વિવિધ પ્રકારનું રસીકરણ કરવું, બાળકના જન્મ પછી પણ વિવિધ પ્રકારના રસીકરણ કરવા અને સુરક્ષિત રીતે બાળક સ્વસ્થ અને તંદુરસ્ત બને એ માટે પરિવાર કલ્યાણ વિભાગ કાર્યરત છે. એવી રીતે કોઈ બીમાર હોય, કોઈ નાની મોટી ઓપરેશન વગેરેની જરૂરિયાત હોય તો એમની સારવાર કરવી એ પણ અમારી હોસ્પિટલોમાં, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એ પણ કામગીરી કરવામાં આવે છે. એમ આજે પેટા આરોગ્ય કેન્દ્રથી માંડી 100 પથારીની મોટી હોસ્પિટલ સુધીનું બધું જ આરોગ્ય વિભાગનું, નાનામાં નાના ગામડાથી માંડી ઈડર શહેર સુધીનું સાબરકાંઠા જિલ્લાનું એ નેટવર્ક. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, સાબરકાંઠા.